કેમ છો વિદ્યાર્થી મિત્રો મજામાં હું ચિરાગ વેકરિયા રીપી લર્નિંગ કપમાં તમારું સૌનું સ્વાગત કરું છું ચાલો વિદ્યાર્થી મિત્રો તો આજ આગળ વધીએ જોઈએ હવે આપણે જે સરળ આવર્ત ગતિ છે એમાં આપણે બે પ્રકારની ગતિ જોઈ લીધી છે સુરેખ પથ પર થતી ગતિ એટલે કે જે સ્પ્રિંગવાળું ઉદાહરણ છે તેની વાત કરતા હતા અને ટોર્કની વાત કરેલી હતી જે સાદુ લોલક છે તેમાં જે કોણીય સરળ આવર્ત ગતિ થઈ છે એની વાત કરી હવે બંને વચ્ચેનો તફાવત જોઈએ આજે રેખીય અને કોણીય સરળ આવર્ત ગતિ વચ્ચે સરખામણી કરીએ કે બંનેના સૂત્રમાં કેટલો ફરક છે કયા પદને કોના કઈ વડે દર્શાવે છે એની વાત કરીએ તો ચાલો એક સાઈડ છે રેખીય સરળ આવર્ત ગતિ અને બીજી છે કોણીય સરળ આવર્ત ગતિ તો જે સ્પ્રિંગ વાળું ઉદાહરણ આપણે ભણેલા હતા એમાં જોયું હતું કે જે પુનઃસ્થાપક બળ છે તે સ્થાનાંતરના સમપ્રમાણમાં હોય અને જે પુનઃસ્થાપક બળ છે તે સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં લાગે છે તો અહીંયા આવશે એપ ચલે છે માઇનસ એક્સ જે સ્પ્રિંગ વાળું જે ઉદાહરણ હતું તો સ્પ્રિંગમાં ઉદ્ભવતું જે પુનઃસ્થાપક બળ છે જો બ્લોક ને આપણે એક સાઈડ સ્થાનાંતર કરાવીએ તો સ્પ્રિંગમાં જે પુનઃસ્થાપક બળ ઉદ્ભવે છે તે તેની કઈ દિશામાં હોય છે વિરુદ્ધ દિશામાં એટલે કે બળ અને સ્થાનાંતર જે છે એકબીજાના સમ પ્રમાણમાં છે જેટલું તમે વધારે બાહ્ય બળ લગાવીએ તો જેટલું વધારે સ્થાનાંતર કરાવીએ એટલું જ પુનઃસ્થાપક બળ વધારે ઉત્પન્ન થશે એટલે બળ અને સ્થાનાંતર જે છે એકબીજાના સમ પ્રમાણમાં છે અને એકબીજાની વિરુદ્ધ દિશામાં છે એટલા માટે કઈ નિશાની આવે છે માઇનસ નિશાની આવે છે હવે આ છે નિશાની જો દૂર કરવામાં આવે ચલે છે જે અચળાંક કયો છે કે ચલે છે ની નિશાની દૂર કરી અચળાંક કયો આપે છે કે તો કે જ્યાં શું છે તો જ્યાં કે એ પુનઃસ્થાપક બળ અચળાંકશે એટલે કે જે સ્પ્રિંગમાં જે બળ ઉદભવેલું છે એનો અચળાંક છે કે તો આપણે સામે કોણીય જે ગતિ છે સરળ ગતિ એની વાત કરીએ તો રેખીય ગતિમાં જે કામ બળ એપ કરે છે રેખીય ગતિમાં જે કામ બળ એપ કરે છે એ જ કામ કોણીય ગતિ જે છે એમાં કોણ કરે છે ટોર્ક જે સંજ્ઞા છે છે ટો અથવા તો ટાઉ તો ટોર્ક ચલે છે અહીંયા રેખીય સ્થાનાંતર હોય છે એક્સ અહીંયા હોય છે કોણીય સ્થાનાંતર કોણીય સ્થાનાંતરને કોના વડે દર્શાવે છે થીટા વડે કોણીય સ્થાનાંતર એટલે થીટા સૂત્ર બિન બંનેના સેમ જ છે અહીંયા જે બળ છે તે સ્થાનાંતરના સમપ્રમાણમાં અને વિરુદ્ધ દિશામાં લાવવામાં આવે છે એટલે કે આપણે થીટા જેટલું સ્થાનાંતર કરાવીએ તો આ જે લોલક છે દોલક જે છે એ ફરીથી પોતાના મૂળ સ્થાન પર પ્રયત્ન આવવાનો પ્રયત્ન કરે છે ત્યાંથી આગળ જશે ફરીથી મધ્યમાન સ્થાન પર આવશે તો અહીંયા જે આ લોલક છે એ પોતાના મૂળ સ્થાન પર આવે છે એટલે કે એના પર ટોર્ક લાગે છે જે સ્થાનાંતરના કયા પ્રમાણમાં છે સમ પ્રમાણમાં અને બંને કઈ દિશામાં છે એકબીજાની વિરુદ્ધ દિશામાં જો તમે સ્થાનાંતર ઉપર તરફ કરાવીએ તો જે ટોર્ક લાગે છે કઈ તરફ ટોર્ક હંમેશા કઈ તરફ લાગે છે મધ્યમાન સ્થાન તરફ લાગે છે એટલે ટોર્ક અને કોણીય સ્થાનાંતર એકબીજાના સમ પ્રમાણમાં છે અને પરસ્પર કઈ દિશામાં છે વિરુદ્ધ દિશામાં એટલા માટે કઈ નિશાની આવે છે અહીંયા માઇનસ નિશાની આવે છે હવે જો આ ચલે છે સી જ્યાં સી એ પુનઃસ્થાપક ટોર્ક અચળાંક છે બરાબર છે એમાં અચળાંક ગતિ છે એમાં અચળાંક કયો આવે છે સી ફરીથી પાછો આગળ વધીએ પ્રવેગ ની વાત કરેલી છે અહીંયા અહીંયા રેખીય પ્રવેગ આવશે આ સાઈડ આવશે કોણીય પ્રવેગ તો આ સૂત્ર જોઈએ આપણે ક્યાંથી આવે છે તો એફ બરાબર થશે એમ એ ના છેદમાં એટલે કે માઇનસ કે એમ અપોન માઇનસ કે અપોન એમ ઇન્ટુ શું આવી જશે એક્સ આવી જશે એ દોસ્તો અહીંયા છે આ જે ટોર્ક છે ટોર્ક નું સૂત્ર છે આલ્ફા ટોર્ક બરાબર થાય આય આલ્ફા આ એટલે છે જડત્વની ચાક માત્રા આ એટલે જડતોની ચાક માત્ર એટલે કે રેખીય ગતિમાં જે કામ દળ કરે છે રેખીય ગતિમાં ગતિમાં જે કામ કામ દળ કરે કરે છે છે એ જ ચાક જડત્વની ચાક અહીંયા પ્રવેગ આવે છે એ અહીંયા કોણીય પ્રવેગ આવે છે આલ્ફા એટલે કે ટોર્કની જગ્યાએ શું લખાય આય આલ્ફા ટોર્ક બરાબર લખાશે આય આલ્ફા બરાબર આવ્યું છે માઇનસ સી ઇન્ટુ થી હવે આપણે કોણીય પ્રવેગ જોઈએ છે તો આલ્ફાને કરતા બનાવી દઈએ તો આપણે એનું સમીકરણ લાવીએ સરળ આવત ગતિ જે છે તેનું સમીકરણ લાવવું છે તો જુઓ વિદ્યાર્થી મિત્રો અહીંયા જે પ્રવેગ છે માઇનસ કે અપોન એમ હવે શું કરવાનું છે આ જે પ્રવેગ છે તો પ્રવેગ જે સરળ સુરેખ પથ પર થતી ગતિ છે ચેપ્ટર ત્રણ કે તમને એટલે સ્થાનાંતર 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 આપેલું આપેલું છે છે ઉપરથી જો વેગ મેળવવો હોય સ્થાન અથવા તો જે એના પરથી આપણે જો વેગ મેળવવો હોય તો સ્થાનનું એક વખત વિકલન કરવું પડે શું કરવું પડે વિદ્યાર્થી મિત્રો વિકલન સ્થાનનું વિકલન કરવાથી વેગ મળે વેગનું વિકલન કરવાથી પ્રવેગ મળે વેગનું વિકલન કરવાથી શું મળશે પ્રવેગ એનો મતલબ કે સ્થાન વિકલન તમે કરશો બે વખત જો વિકલન કરવામાં આવે તો તમને શું મળે પ્રવેગ મળે તો શું લખાશે હોય તો સ્થાન નું વિકલન એટલે કે dx બાય ડીટી એટલે વેગ મળે પ્રવેગ એટલે વેગનું વિકલન કરવાનું એટલે લખાય કે dv ના છેદમાં ડીટી જો વેગનું વિકલન કરે તો શું મળશે પ્રવેગ હવે વેગ બરાબર તો શું લખાય છે વેગ ડી ના છેદમાં ડીટી તો છે આ વી છે વી ની જગ્યાએ શું લખાય ડીએક્સ ના છેદમાં ડીટી બરાબર આપેલું છે એ આનું સાદુ રૂપ આપી દઈએ તો શું લખાશે ડી સ્ક્વેર એક્સ અપોન ડીટી સ્ક્વેર ઇક્વલ ટુ એટલે એની જગ્યાએ શું લખાય

જે રેખીય સરળ આવર્ત ગતિ સિમ્પલ હાર્મોનિક મોશન એટલે કે સરળ આવર્ત ગતિના વિકલ સમીકરણ તરીકે ઓળખાય છે આ છે સરળ આવર્ત ગતિનું વિકલ સમીકરણ આ જ રીતે વિદ્યાર્થી મિત્રો કોણીય જે ગતિ થાય છે એમાં પણ આપણે સરળ આવર્ત ગતિનું વિકલ સમીકરણ આ જ રીતે મેળવી શકીએ આ કોણીય પ્રવેગ છે કોણીય પ્રવેગ એટલે આલ્ફા તો કોણીય પ્રવેગ પ્રવેગ એટલે કઈ રીતે મળશે તો કોણીય સ્થાનાંતરનું આમાં આપણે સ્થાનનું બે વખત વિકલન કરીએ છીએ તો આમાં કોણીય સ્થાનાંતર અથવા તો કોણીય સ્થાનનું બે વખત વિકલન કરવાથી શું મળે છે કોણીય પ્રવેગ મળે છે પછી માઇનસ વાળું પદ છે ડાબી તરફ આવશે એટલે પ્લસ થઈ જશે ઇક્વલ ટુ જીરો તો જે સરળ આવર્ત ગતિ જે છે કોણીય સરળ આવર્ત ગતિના વિકલ સમીકરણ તરીકે ઓળખાય છે ચાલો તો આ વિકલ સમીકરણ છે બંનેના ખાસ યાદ રાખવાના છે ડી સ્કવેર એક્સ બાય સ્કવેર પ્લસ કે બાય એમ ઇન્ટુ એક્સ ઇક્વલ ટુ જીરો

કે એનું જે પેલું ટેબલ આવે છે ઝીરો ડિગ્રી થર્ટી ડિગ્રી ડિગ્રી તો આમાં જે ટેન અને અવ્યખ્યાય છે પદ થઈ જાય છે છે અને આ બે જ એવા કે જે અવ્યાખ્યાયિત થતા નથી એટલે કે તેના મૂલ્યોનું સતત પુનરાવર્તન થાય છે જીરો થી એક થશે પાછું એક થી માઇનસ એક જીરો આ રીતે સતત શું કરે છે પુનરાવર્તન કરે છે એટલા માટે સરળ આવર્ત ગતિમાં આપણે સાઈન અથવા તો કોસાઇન વિધેયનો ઉપયોગ કરીએ છીએ સાઈન અથવા સોરી ની પણ સાઇન અથવા તો કોવિધિનો ઉપયોગ કરી છે કોઈન ને આવે બરાબર છે તો ચાલો એક્સ ઇક્વલ શું આવે છે એમ્પ્લિટ્યુડ એટલે અહીંયા આવે છે અહીંયા કંપ વિસ્તારને દર્શાવી થીટા નોટ થીટા જીરો એટલે કે મહત્તમ કોણીય સ્થાનાંતર છે સાઇન ઓમેગાટી સામે પણ આપણે સાઇન ઓમેગા ટી લીધું છે અહીંયા છે કંપ વિસ્તાર એ એટલે કે જે મહત્તમ કિંમત હોય મહત્તમ સ્થાનાંતર એને કહેવાય કમ વિસ્તાર એ મહત્તમ કોણીય સ્થાનાંતર એને થિટા થી દર્શાવેલું છે ચાલો પછી પ્રવેગ એ ઇક્વેટ લખ્યું છે માઇનસ ઓમેગા સ્કવેર એક્સ તો એ ક્યાંથી આવે છે એ જો આપણે હમણાં વાત કરી કે સ્થાનનું એક વખત વિકલન કરવાથી વેગ મળે અને વેગનું વિકલન કરવાથી પ્રવેગ મળે તો આ એ જ રીતે મેળવેલું છે ચાલો એક્સ આપણી પાસે છે એક્સ ઇક્વલટુ આપણી પાસે છે એ સાઇન ઓમેગા ટી આપણે મેળવવું છે પ્રવેગ પણ પેલા વેગ મેળવી લઈએ તો વેગ એટલે થશે ડીએક્સ બાય એટલે કે સ્થાન નું વિકલન કરવાથી વેગ મળશે ચાલો ડી પાસે છે એ સાઈન ઓમેગા ટી ચાલો આનું વિકલન કરી દઈએ હવે સમયની સાપેક્ષ વિકલન કરવાનું છે આ એ કંપ વિસ્તાર છે જે અચળ હોય છે તો એને બહાર લઈ લઈએ હવે ફક્ત વિકલન કરવાનું છે સાઈન ઓમેગા ટી નું તો સાઈન નું વિકલન થશે કોષ સાઈન નું વિકલન થશે ની જગ્યાએ આપેલું છે બાજુમાં કરીએ ઓમેગા ટી નું વિકલન સમયની સાપેક્ષે ફરીથી કરી દઈએ તો ઓમેગા ટી નું વિકલન કેટલું થશે ઓમેગા સમયની સાપેક્ષે જો વિકલન કરીએ તો ડી ના છેદમાં ડી ઇન્ટુ ઓમેગા ટી આનું વિકલન આપણે કરવાનું છે

કોષ ઓમેગાટી ચાલો અહીંયા ઉપર લખીએ હવે આનું વિકલણ કરીએ તો આજે ચાલો તો વિકલન ફક્ત કોનું કરવાનું છે માઇનસ સાઈન કોષ નું વિકલન થશે માઇનસ સાઈન થીટા થીટાની જગ્યાએ છે ઓમેગા ટી હવે ઓમેગા ફરીથી કરવું પડશે ઓમેગા જો ફરીથી વિકલન કરીએ તો બાજુમાં ફરીથી શું આવશે ગુણાકારમાં આવશે ઓમેગા ચાલો આનું સાદુ રૂપ આપી દઈએ માઇનસ છે ને બાર લખી દઈએ પ્રવેગ એ બરાબર માઇનસ એ ઓમેગા ઓમેગા એટલે ઓમેગા સ્ક્વેર અને આવશે ઓમેગા ટી હવે અહીંયા લખ્યું છે માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ તો તમે જો એક્સની કિંમત આપણી પાસે શું આપેલી છે એ સાઈન ઓમેગા ટી એનો મતલબ કે આ જે એ સાઈન ઓમેગા ટી છે એ સાઇન ઓમેગા ટી ની જગ્યાએ એક્સ લખી શકાય એ સાઈન ઓમેગા ટી ની જગ્યાએ શું લખી શકાય એક્સ તો પ્રવેગ એ બરાબર માઇનસ છે તો માઇનસ અહીંયા ઓમેગા સ્ક્વેર છે તો ઓમેગા સ્ક્વેર અને એ સાઇન ઓમેગા ટી ની જગ્યાએ લખી દઈએ એક્સ તો પ્રવેગનું જે સમીકરણ મળશે એ શું મળશે માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ મળશે આ રીતે વિદ્યાર્થી મિત્રો સ્થાન ઉપરથી વેગ મેળવવાનો વેગ ઉપરથી શું મેળવી લઈએ પ્રવેગ તો આ પ્રવેગનું સૂત્ર યાદ રાખવાનું છે માઇનસ એટલે મહત્તમ કિંમત મહત્તમ વેગ કેટલો છે એ ઓમેગા મહત્તમ પ્રવેગ કેટલો છે માઇનસ એ ઓમેગા સ્કવેર માઇનસ પણ આવી શકે પ્લસ પણ આવી શકે આમાં પણ માઇનસ પણ આવી શકે પ્લસ પણ આવી શકે પણ વેગનો કમ્પ વિસ્તાર છે એ ઓમેગા પ્રવેગ નો વિસ્તાર છે એ ઓમેગા સ્ક્વેર અને સૂત્ર થઈ ગયું એ માઇનસ ઓમેગા છે એના પરથી કોણીય પ્રવેગ તમે આ જે છે કોણીય સ્થાનાંતર એનો જો બે વખત વિકરણ કરવામાં આવે તો આપણને શું મળશે કોણીય પ્રવેગ મળશે માઇનસ ઓમેગા સ્કવેર ઇન્ટુ ચાલો પછી જુઓ જ્યાં ઓમેગા એ કોણીય આવૃત્તિ છે

ચલો અહીંયાથી જો વર્ગ દૂર કરવામાં આવે તો સામે આવશે વર્ગમૂળમાં એક બીજું સૂત્ર છે ટુ પાય બાય ટી આ ટી એટલે આવર્તકાળ છે અને એક ના છેદમાં ટી એટલે થશે આવૃત્તિ આવૃત્તિને એફ વડે દર્શાવે અથવા તો આવૃત્તિને અહીંયા દર્શાવેલી છે એન વડે તો ઓમેગા બરાબર સૂત્ર આવશે ટુ પાય એકના છેદમાં ટી એટલે થાય આવ આ એક ટી એટલે આવર્ત કાળ છે એકના છેદમાં ટી એટલે થાય આવૃત્તિ આવૃત્તિને દર્શાવી છે n વડે તો ઓમેગા બરાબર સૂત્ર આવશે 2 પાઈ n તો ઓમેગાના ત્રણ સૂત્ર છે અલગ અલગ જ્યાં ટી આવર્ત અને ને n એટલે શું આપી છે આવૃત્તિ આપી છે ચલો ચલો ટી નું સૂત્ર લખો તો શું લખી શકાય ચલો ટી ને ફરીથી બનાવીએ સૂત્ર આ બંને સમીકરણને સરખાવી દઈએ જે ટી બરાબર જો અહીંયા આ બંનેને સરખાવી દઈએ તો આપણે ટી એટલે આવર્તકાળનું સૂત્ર લાગે સ્પ્રિંગ માટેનું સૂત્ર આવશે તો બાય એમ ઇક્વલ ટુ ટુ પાય બાય ટી આવર્તકાળ શોધવો છે તો ટી ને કરતા બનાવી દઈએ ચાલો ટી ને કરતા બનાવવો છે તો અંડર રૂટ કે બાય એમ છેદમાં આવશે અથવા આખાને ઉલટાવી દઈએ ચાલો અંડર રૂટ એમ બાય કે

ચલો રેખીય ગતિ જે છે એ જ રીતે આપેલું છે કોણીય ગતિની વાત કરીએ તો ઓમેગા બરાબર જો અહીંયા બરાબર ઓમેગા સ્કવેર ઇક્વલ ટુ સી બાય આઈ ઓમેગા સ્કવેર ઓમેગા સ્કવેર ઇક્વલ ટુ છેદમાં આઈ વર્ગ દૂર કરીએ એટલે સામે આવશે વર્ગ મૂળ આઈ આપેલું છે પછી ઓમેગા બરાબર થાય ટુ પાય બાય ટી અને ટુ પાય એન આને બંને સરખાવી દઈએ

આપણી પાસે જે સૂત્ર આવ્યું છે છે આવર્તકાળનું સૂત્ર છે આ જે સૂત્ર છે કોનું આવ્યું છે આવર્તકાળનું છે એના પરથી જો આવૃત્તિનું સૂત્ર હોય તો પાછાને ઉલટાવી દઈએ તો વન અપોન ટુ પાય સી અપોન સરળ આવર્ત ગતિ માટે માન્ય છે કોઈ પણ પ્રકારની આ લોલક માટેનું ઉદાહરણ છે આ સ્પ્રિંગ માટેનું ઉદાહરણ લઈ શકાય ચાલો નેક્સ્ટ જોઈએ પછી સરળ આવર્ત ગતિ એનું સમીકરણ જોઈએ પછી વેગ પ્રવેગ અને કળા વિશે વાત કરીએ

કણ પરથી દોરેલા લંબના લંબપાદની સુરેખ પથ પર થતી ગતિને સરળ આવત ગતિ કહે છે જોઈએ આપણે શું કહેવા માંગે છે ધારો કે તમે દોરી સાથે કોઈ પથ્થર ને બાંધી દઈએ અને એને વર્તુળાકાર જો ફેરવવામાં આવે અચળ ઝડપથી જો એને વર્તુળાકાર ફેરવીએ હવે એના પર જો ટોર્ચ રાખીએ જે વર્તુળાકાર ગતિ કરે છે પદાર્થ એના પર જો ટોર્ચ રાખવામાં આવે તો દિવાલ પર જેનો પડછાયો છે એ કઈ રીતે ગતિ કરે છે જુઓ અહીંયા તો એ સરળ આવર્ત ગતિ કરે છે ચલો આ સાઈડ એક દીવાલ લઈ લઈએ આ સેન્ટર છે અહીંયા ધારો કે બાંધેલો રીતે હવે આપણે વિષમ ઘડી દિશામાં ફેરવવાની શરૂઆત કરીએ શરૂઆતમાં ધારો કે આનો પડછાયો છે એ બિંદુ પર આવે છે ધારો કે પડછાયો કયા બિંદુ પર છે એ બિંદુ હવે ફેરવવાની શરૂઆત કરીએ વિષમ ઘડી દિશામાં ધારો કે આ પથ્થર છે આ બિંદુ પર આવે છે એના પર જો ટોર્ચ એક સાઈડથી રાખવામાં આવે તો આ જે પદાર્થ છે તેનો પડછાયો આપણને આ બી બિંદુ પર ધારો કે મળે છે હજી વિષમ ઘડી દિશામાં ફેરવીએ પદાર્થ ધારો કે ગતિ કરીને પાછો આ સાઈડ જ આવી જાય છે ઓની સામે તો ત્યારે તેનો પડછાયો છે ફરીથી એ બિંદુ પર આવશે આ જે પદાર્થ છે ધારો કે અહીંયા ગતિ વિષમ ઘડી દિશામાં ગતિ કરી અહીંયા નીચે આવે છે તો એનો પડછાયો આ બિંદુ પર પડવાનો છે સી બિંદુ પર નામ આપી દઈએ ધારો કે પદાર્થ છે અહીંયાથી આ બિંદુ પર પહોંચે છે તો આનો જે પડછાયો છે આ બિંદુ પર આવે છે ડી બિંદુ પર

તો આ જે કણ છે જે પદાર્થ છે સરળ આવર્ત ગતિ કરે છે રેખીય પથ પર સરળ આવત ગતિ કરે છે એટલે એ બી જાય છે થી સી આવે સી થી ફરીથી એ તો આ કઈ ગતિ છે સરળ આવર્ત ગતિ થાય છે એ વસ્તુની વાત કરી છે ફરીથી હવે આપણે વિધાન વાંચી લઈએ જે શું કહેવા માંગે છે ચાલો જુઓ જો એ કણ વર્તુળ પરના પરીખ પર નિયમિત ઝડપથી ગતિ કરતો હોય તો વર્તુળના વ્યાસ પર એટલે કે ધારો કે પદાર્થ જો અહિયાં હોય પદાર્થ ધારો કે આ બિંદુ પર હશે તો એનો પડછાવ્યો ક્યાં પડશે વ્યાસ ઉપર બે જગ્યાએ પડી શકે એક શખ્સ પર પણ પડછાયો આવશે અથવા તો આપણે નિરીક્ષણ કઈ જગ્યાએથી કરીએ છીએ એના પર આધાર રાખશે એક શખ્સ ઉપર પણ પડછાયો પડશે અથવા તો કોઈ અક્ષ ઉપર પડશે વાય આપણે અત્યારે એક શખ્સની વાત કરીએ છીએ ધારો કે પદાર્થ આ બિંદુ પર પહોંચે છે તો એનો પડછાયો કઈ અક્ષ ઉપર પડશે એક શખ્સ ઉપર પદાર્થ ધારો કે નીચે પહોંચે પડછાયો કઈ અક્ષ ઉપર પડે છે એક શખ્સ ઉપર પદાર્થ ધારો કે ગતિ કરીને આ બિંદુ પર આવે છે પણ એનો જે પડછાયો છે એક શખ્સ ઉપર આપણે વાત કરીએ છીએ તો આ રીતે પડછાયો પડે છે તો પદાર્થનો જે પડછાયો પદાર્થ નિયમિત વર્તુળમાં ગતિ કરે છે પણ એનો જે પ્રક્ષેપ છે એનો જે પડછાયો છે એ જો સરળ આવર્ત ગતિ કરે છે આ વ્યાસ ઉપર આ સરળ આવર્ત ગતિ કરતો રહે છે એક શખ્સની વાત કરીએ તો આ રીતે ગતિ કરે છે વાયક્સ ની જો વાત કરીએ વાયક્સ ઉપર જો પડછાય વાત કરીએ તો એ વાયક્સ ઉપર આ રીતે સરળ ગતિ કરશે ચાલો અહીંયાથી ધારો કે પદાર્થ અહીંયા આવે છે આ રીતે એનો પડછાયો આ બિંદુ પર છે તો પડછાયો ત્યાં જ આવશે પદાર્થ કરો નીચે ગતિ કરીને આવે છે પડછાયો આ બિંદુ પર આવશે તો તમે જોઈ શકો છો કે આ વ્યાસ ઉપર સરળ આવર્ત ગતિ કરે છે કણ જે છે તે કઈ ગતિ કરે છે નિયમિત વર્તુળની ગતિ કરે છે પરંતુ જે કણનો જે પડછાયો છે કણનો જે પડછાયો વ્યાસ ઉપર કઈ ગતિ કરે છે સરળ આવર્ત ગતિ કરે છે તો એ દોસ્તો અહીંયા લખેલી છે કે વર્તુળના વ્યાસ પર કણ પરથી કણ પરથી દોરેલા લંબના લંબપાદની સુરેખ પથ પર થતી ગતિને

આકૃતિ આવશે જોતા જઈએ પછી શું આપ્યું છે ધારો કે વર્તુળના પરિઘ પર રહેલા કણ ઓમેગા જેટલી કોણીય આવૃત્તિ સાથે નિયમિત ઝડપથી ઝડપથી ઝડપ કેવી છે છે ગતિ કરે એક સરખા સમયમાં એક સરખો અંતર કાપે છે એક સરખા સમયમાં એક સરખો કોણ બનાવે છે અહીંયા જે કોણીય સ્થાનાંતર થાય ધારો ટી બરાબર જીરો સમય કણ આ બિંદુ પર છે અને ટી સમયે કણ આ બિંદુ પર પહોંચે છે એ બિંદુ પરથી ધારો કે બી બિંદુ પર પહોંચે છે ટી બરાબર જીરો a બિંદુ પર છે t સમય કણ છે b બિંદુ પર તો કોણ કેટલું અંતર કાપશે એટલે કેટલું કોણીય સ્થાનાંતર કરશે તો આપણી પાસે સૂત્ર ઝડપ બરાબર કોણીય સમય તમારે કેટલું સ્થાનાંતર થાય છે સ્થાનાંતર શોધવું છે તો કોણીય સ્થાનાંતરને કરતા બનાવો સમય કેટલો લાગે છે શરૂઆતમાં સમય છે જીરો જીરો થી સમય થાય છે ટી એટલે કે સુધી પહોંચવા માટે કેટલો સમય લાગે છે ટી જેટલો સમય લાગે છે તો કોણીય સ્થાનાંતર શોધવું છે કોણીય સ્થાનાંતરને બનાવશો એટલે ઓમેગા ગુણ્યા ટી આવશે તો એટલું સ્થાનાંતર થાય છે ઓમેગા ઇન્ટુ ટી જેટલું અને કણ જે છે એ અચળ કોણીય ઝડપથી ગતિ કરે છે કોણીય ઝડપ કેટલી આપી છે ઓમેગા આપી છે ચલો આનો કંપ વિસ્તાર કેટલો લીધો છે એ પછી જોઈએ કણનો એટલે એટલે કે કણના સ્થાનથી લંબ પડછાયો વાત કરીએ છીએ તો પડછાયો વર્તુળના શિરોલંબ અને સમક્ષિતિજ વ્યાસ પર સરળ આવત ગતિ કરે જો બે વસ્તુ લખીશ અહીંયા એ આપણે કઈ જગ્યાએ નિરીક્ષણ કરીએ તેના ઉપર આધાર રાખીએ શિરોલંબ અને સમક્ષિતિજ બંને વ્યાસ ઉપર ધારો કે આને આપણે સમક્ષિતિજ વ્યાસ લઈએ આના પર પણ કણ જે છે સરળ એનો પડછાયો ગતિ કરે છે સરળ આવત ગતિ અને આજે વ્યાસ વાયક્ષ છે શિરોલમ જે અક્ષ લીધી છે એમાં પણ પડછાયો કઈ ગતિ કરે છે સરળ આવર્ત ગતિ કરે છે એની વાત કરેલી છે ચાલો પછી કણના સ્થાન દર્શાવી શકાય વ્યાસ ઉપર દર્શાવી શકાય જો ટી બરાબર જીરો સમય છે તો કણ અહીંયા છે તો એનો પડછાયો કઈ જગ્યાએ પડશે તો આપણે અહીંયા જ લઈએ આ અક્ષ ઉપર જેનો પડછાયો આવશે શરૂઆતમાં કણ ધારો કે આ બિંદુ પર પહોંચે તો હવે એનો પડછાયો કઈ અક્ષ ઉપર આવશે અહીં નીચે તરફ પડે અથવા તો વાયક્ષ ઉપર આ રીતે આપણે આવશે તો એ બંને અક્ષો પર પડછાય લઈ શકાય તો ટી બરાબર જીરો સમયે વ્યાસ પર દર્શાવી શકાય અને ગતિ કણનું સ્થાન વેગની વેગની દિશા દ્વારા નક્કી થાય ચાલો આપણે દિશાની વાત કરી દઈએ વેગ કઈ દિશામાં હોય સમજો વર્તુળ જે કણ ગતિ કરે છે તો કણનો જે વેગ છે તે હંમેશા સ્પર્શકની દિશામાં હોય ધારો કે કણ આ રીતે વિષમ ઘડી દિશામાં ગતિ કરે છે કણ આ બિંદુ પર આવે છે એટલે કણનું સ્થાન અત્યારે આ છે ઉગમ બિંદુ ઓની સાપેક્ષ ટી સમયે કણ અત્યારે આ સ્થાન પર આવેલો છે તો આ બિંદુ પર કણનો વેગ કઈ દિશામાં છે આપણે વેગ જોઈએ તો સ્પર્શક દોરી દેવાનો કણનો કોઈ પણ પદાર્થ પદાર્થ ગતિ કરતો હોય તો એનો જે જે વેગ છે છે હંમેશા સ્થાને ત્યાં સ્પર્શક એટલે કે સ્પર્શક દોરી દેવાનો સ્પર્શકની દિશામાં કણનો વેગ હોય ધારો કે કણ ગતિ કરીને અહીં આવે છે વિષમ ઘણી દિશામાં ગતિ કરે છે તો અહીંયા સ્પર્શક દોરી દઈએ તો આથી વેગની દિશા અને વેગનું સૂત્ર છે વી બરાબર આર ઓમેગા

ત્રિજ્યા અને કણનું જે સ્થાન છે ત્યાં સ્પર્શક એટલે બંને વચ્ચે હંમેશા કેટલાનો ખૂણો બને 90 ડિગ્રી આ આ વેગની દિશા છે તો આ કણનો વેગ છે કણનો વેગ અને આ કણની જે ત્રિજ્યા છે બંને વચ્ચે હંમેશા કેટલાનો ખૂણો બનતો હોય 90 ડિગ્રી એટલે સ્પર્શક દોરવાનો છે ચાલો પછી જોઈએ તો સ્થાન વેગની દિશા દ્વારા નક્કી કરી શકાય કણનું સ્થાન અને વર્તુળના કેન્દ્રને જોડવાથી ખૂણો થીટા શિરોલમ અને સમક્ષિતિજ વ્યાસ પરથી નક્કી કઈ આપણે દિશાની વાત કરીએ કઈ અક્ષની વાત કરીએ છીએ તો કઈ જગ્યાએથી નિરીક્ષણ કરીએ એના જે જે સમય પછી કેટલો ખૂણો બનાવે છે ઓમેગા આપણે જોયું હતું કેટલો જે કોણ આંતર છે એ કોણ કેટલો છે થી બરાબર ઓમેગા ઇન્ટુ ટી જેટલો કોણ આંતર છે ચલો હવે વાત કરીએ સ્થાનાંતરની સરળ આવર્ત ગતિમાં સ્થાનાંતર તો સ્થાનાંતર હંમેશા મધ્યમાન સ્થાનથી લેવામાં આવે છે આપણે જોયું હતું કે કણ જે ઉગમ બીંધો એનું કયું સ્થાન છે મધ્યમાન સ્થાન છે તો કોઈ પણ ક્ષણે રેખીય સરળ સરળાવત ગતિ કરતા કણનું સ્થાનાંતર એ તે જ ક્ષણે સમતોલન સ્થાન સમતોલન એટલે જે મધ્યમાન સ્થાન એની વાત કરી છે સમતોલન સ્થાન થી કણ અંતર તરીકે વ્યાખ્યાયિત કરી શકાય ચલો આપણે જોઈએ અહીંયા આ જે છે તે કણનું મધ્યમાન સ્થાન છે કણ જે સરળ સરળાવરત ગતિ કરવાનો છે ધારો કે આપણે અહીંયા વાયક્ષ ની વાત કરીએ

કણ ગતિ કરીને નીચે આવે તો પડશે પાછો ક્યાં પડશે આ બિંદુ પર એટલે આ બંને બિંદુઓની વચ્ચે કણ શું કરે છે સરળ આવર્ત ગતિ કરે છે આ અંતર કેટલું છે ત્રીજા જેટલું એટલે આ અંતર છે એ આ અંતર પણ કેટલું છે એ એક છે પ્લસ એ બીજું કેટલું હોય માઇનસ એ આ ઉગમ બિંદુ છે તો કણ હંમેશા મધ્યમાન સ્થાન ની આસપાસ શું કરે છે ગતિ કરે છે તો આ મધ્યમાન સ્થાન કયું છે અહીંયા ઓ ચાલો હવે આ વાત કરી દીધી આપણે કે સમતોલન સ્થાન થી અંતર આને શું કહેવાય સ્થાનાંતર કહેવા છે હવે આમાં બે વસ્તુ છે આપણે બે સૂત્ર વાપરીએ છીએ સરળ સરળાવર ગતિ માટે કાં તો સાઇન ઓમેગા તો લઈએ છીએ આ બંને સરળ આવર્ત ગતિના સમીકરણ છે પણ તમારે સાઈન સૂત્ર ક્યારે વાપરવાનું છે અને કોષ સૂત્ર ક્યારે વાપરવાનું છે એ જોઈએ તો ચાલો એક્સ બરાબર એ સાઇન ઓમેગાટી અથવા એક્સ બરાબર એ કોષ ઓમેગા ટી સંબંધ વડે આપી શકાય છે ચાલો શું કીધું છે પ્રથમ સમીકરણ એટલે આ સમીકરણની વાત કરી છે પ્રથમ સમીકરણ જ્યારે સમય સમતોલન સ્થાન થી માપવામાં આવે છે સમય ક્યાંથી માપવામાં આવે છે સમતોલન સ્થાન થી સમતોલન સ્થાન એટલે ઉગમ બિંદુ ધારો કે કણ અહીંયા છે આ ઉગમ બિંદુ છે ધારો કે આ બિંદુ પર છે એટલે એનો એક શખ્સ પર નીચે પડશે ધારો કે એ બિંદુ પર એનો પડછાયો આવે છે તો આ સૂત્ર ક્યારે વાપરી શકાય તો શું કીધું છે સાઈન સીટાનું જે સૂત્ર છે એ કે જ્યારે સમય સમતોલન સ્થાન થી સમય ક્યાંથી માપીએ આપણે આ બિંદુથી જો આમાં આ દિશા તરફ જતા હોઈએ જ્યારે કણનું સ્થાનાંતર જે છે અથવા તો જે સમય છે તે સમતોલન સ્થાનથી માપવામાં આવે ત્યારે માન્ય છે આ જે સમીકરણ છે સમતોલન સ્થાનથી જો સમય માપતા હોય તો પહેલું સમીકરણ આવશે અને કણથી સમતોલન સ્થાન તરફ જતા હોય અને જ્યારે સુરેખ પથ પર સરળ આવર્ત ગતિ કરતા કણના અંતિમ બિંદુથી સમય માપવામાં આવે કણ જે જગ્યાએ છે સરળ આવર્ત ગતિ કરતા કણના અંતિમ બિંદુથી જો સમય માપવામાં આવે